વેલકમ ટુ માય ચેનલ સ્ટડી એજ્યુકેશન. આજના વિડીયોની અંદર આપણે જોઈએ ધોરણ 10 વિષય ગુજરાતી પાઠ 23 લઘુ કાવ્યો. પ્રશ્ન પહેલો. પ્રશ્નની નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. પહેલું, કવિ ક્યાં જવાની ના પાડે છે? ઉત્તર, ડી, આવકારો ન મળે ત્યાં. બીજું, શું બનવું દુર્લભ છે? ઉત્તર, બી, દેશ દીપક. પ્રશ્ન બે, નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપો. એક, કવિની દ્રષ્ટિએ ભારવાળો મુંગટ એટલે શું? ઉત્તર, જવાબદારીવાળો મુંગટ એટલે કવિની દ્રષ્ટિએ ભારવાળો મુંગટ. પ્રશ્ન ત્રણ, નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર આપો. એક, મુરલી ઠાકુરને આંગણું મોટું શા માટે લાગે છે? ઉત્તર, કવિની ચેતનાએ ઉજાસને ઝીલે છે, ખોરડું નાનું છે, બહાર મજાનું આંગણું છે, સૂર્યનો ઉજાસ ચારે બાજુ ફેલાય છે, ચેતના સ્વયં વિસ્તાર પામે છે, તેથી ઓરડાની બહારનું આંગણું કવિને મોટું લાગે છે. પ્રશ્ન ચાર, નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં જવાબ આપો. એક, પ્રથમ, મુક્તકમાં કવિ કઈ વાતની ચેતવણી આપે છે વિસ્તારથી સમજાવો. ઉત્તર, જેના માથે મુંગટ હોય તેના માથે અનેક ગણી જવાબદારી હોય છે, એ જવાબદારી એને નિભાવવી જ પડે છે. મુંગટ કંઈ માત્ર શોભા માટે નથી. પ્રથમ મુક્તકમાં કવિએ વાતની ચેતવણી આપે છે કે જગતમાં કદી હાર જ ન હોય અને સુખ એ દુઃખનો કોઈ પ્રકાર જ ન હોય એમ માનવું નહીં. જગતમાં એવો કોઈ મુંગટ બન્યો જ નથી જેને માથા પર મૂકતા એનો ભાર ન લાગે. એની હાર અને જીત તથા સુખ અને દુઃખ સંકળાયેલા છે. માનવીનું જીવન એક ગતિશીલ ચક્ર જેવું છે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન બે, પંક્તિઓ સમજાવો. સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલ ઇમારત એના નકશામાં નથી હોતી. અર્થ જોઈએ, તેનો ભાગ્યોદયની રાહ જોતા નિષ્ક્રિય બેસી રહે છે. તેમની આ સંકુચિત વિચારસરણીને પડકારતા કવિ કર્મનું અને પુરુષાર્થનું મહત્વ સમજાવે છે. આ પંક્તિમાં કવિએ હાથમાં દેખાતી રેખાઓના આધારે જીવનમાં સફળતા શોધવાનો પ્રયત્ન કરતા પ્રારંભવાદીઓ ઉપર કટાક્ષ કર્યો છે. અનેક માણસો એવા છે કે એમ માને છે કે નસીબમાં સુખ, સમૃદ્ધિ, સફળતા લખાયા હશે. ઇમારત બનાવવા માટે એનું ચણતર કરવું પડે છે. તેઓ ભાગ્યોદયની રાહ જોતા નિષ્ક્રિય બેસી રહે છે. જો કોઈ આર્કિટેક્ટ કોઈ ઇમારત બાંધવા માટે નકશો દોરી આપ્યો પણ એ નકશો કંઈક રહેવા માટેની ઇમારત બની જતી નથી. તેમની આ સંકુચિત વિચારસરણીને પડકારતા કવિ કર્મનું અને પુરુષાર્થનું મહત્વ સમજાવે છે. આ માટે પુરુષાર્થ કરવો પડે છે. કેવળ હસ્તરેખા પર ભરોસો રાખીને બેસવાથી સાચી સફળતા મળતી નથી. જો મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી આ ચેનલ સીડી એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.